નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, તો આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 6 કેટલાક શહેરો એનો પરિચય વિશે શીખીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પ્રખ્યાત સ્મારકો, સ્થાપત્યના ચિત્રો અને તે જે શહેરોમાં આવેલા છે તે શહેરો વિશે વાક્યો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તથા વાક્ય વાંચી તે શહેરનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીંયા બોક્સમાં વિદ્યાર્થી મિત્રો શહેરના નામ આપેલા છે અને નીચે ચિત્ર આપેલું છે અને શહેર વિશેનું વાક્ય આપેલું છે. તો આપણે એ ચિત્ર જોવાનું છે અને વાક્ય વાંચીને તે જે શહેરનું હોય તે શહેરનું નામ લખવાનું છે. તો ચલો આપણે જોઈએ ચિત્ર. તો જોઈ વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર તમે? હા, તો હવે વાક્ય વાંચીએ. આ શહેર તેના નૃત્યના સ્વરૂપો અને મીઠાઈઓ માટે જાણીતું છે. રાષ્ટ્રીય પુસ્તકાલય આ શહેરમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શહેર નૃત્યના સ્વરૂપો અને મીઠાઈઓ માટે જાણીતું છે. તો કઈ શહેર આવશે? કોલકાતા શહેર. તો વિદ્યાર્થી મિત્રો, કોલકાતા શહેરમાં મીઠાઈઓ એટલે કે રસગુલ્લા, કાજુકતરી અને હલવા જેવી મીઠાઈઓ જાણીતી છે. એટલે આ શહેર મીઠાઈઓ માટે જાણીતું છે. અને કોલકાતા શહેરમાં વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય પુસ્તકાલય આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વાક્ય યાદ રાખવાનું છે. આપણને આ વાક્યમાંથી એમ પૂછાય કે આ શહેર તેના નૃત્યના સ્વરૂપો અને મીઠાઈઓ માટે જાણીતું છે, તો આપણે શું લખીશું? કોલકાતા શહેર. અને એમ પણ પૂછાઈ શકે કે રાષ્ટ્રીય પુસ્તકાલય આ શહેરમાં આવેલું છે, તો પણ આપણે કઈ શહેર લખીશું વિદ્યાર્થી મિત્રો? કોલકાતા. હવે આગળ જોઈએ નંબર 2. તો જુઓ ચિત્ર, અહીં જોઈને વિદ્યાર્થી મિત્રો ચિત્ર. હા, તો હવે આપણે વાક્ય જોઈએ. આ શહેર તેના સંગીત, કલા અને સંસ્કૃતિ માટે જાણીતું છે. તે વાહન ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. તે ભારતનું ડેટ્રોઇટ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો કયું શહેર આવશે? ચેન્નઈ. તો આપણે આ વાક્ય પણ યાદ રાખવાનું છે. આમાં ત્રણે વાક્યો યાદ રાખવાના કે તે સંગીત, કલા અને સંસ્કૃતિ માટે જાણીતું છે એમ પૂછાય તો પણ આપણે ચેન્નઈ લખીશું. અને એમ પૂછાય કે વાહન ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત શહેર તો પણ ચેન્નઈ લખવાનું. તો હવે વિદ્યાર્થી મિત્રો નંબર 3. તો નંબર 3માં આપણે ચિત્ર જોઈએ. જોઈને ચિત્ર. હા, તો હવે વાક્ય જોઈએ. આ શહેર ગંગા નદીના કિનારે આવેલું છે. તે તેના મંદિરો, બૌદ્ધ ધર્મ અને યોગ માટે પ્રખ્યાત છે. તો આમાં કઈ શહેર આવશે વિદ્યાર્થી મિત્રો? વારાણસી શહેર. તો વારાણસી શહેર એ ગંગા નદીના કિનારે આવેલું છે અને ત્યાં મંદિરો જોવાલાયક છે અને ત્યાં લોકો બૌદ્ધ ધર્મ પાળે છે એટલે તે પ્રખ્યાત છે. તો આ વાક્ય પણ આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. હવે નંબર 4. તો નંબર 4 એનું ચિત્ર જોઈએ. તો તમને ચિત્ર જોઈને ખ્યાલ આવી જ ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે આ ચિત્ર શાનું છે. તો આગળ વાક્ય જોઈએ. પ્રેમનું પ્રતીક ગણાતો તાજમહલ આ શહેરમાં આવેલો છે. તો આ શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? તાજમહલનું. અને આ તાજમહલ કયા શહેરમાં આવેલો છે? તો આગ્રા શહેરમાં. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આ તાજમહલ કોને બંધાવ્યો હતો? તો આ તાજમહલ મુગલ બાદશાહ શાહજહાંએ બંધાવ્યો હતો. અને આ બાદશાહે કોની યાદમાં બંધાવ્યો હતો? તો પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં બંધાવ્યો હતો. બેગમ એટલે કે પોતાની પત્ની. તો આપણે આ પણ યાદ રાખીશું. નંબર 5. નંબર 5માં આપણે ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ ને. હા, હવે વાક્ય જોઈએ. આ શહેર ભારતનું ગુલાબી શહેર તરીકે જાણીતું છે. તે તેના કિલ્લા અને સ્મારકો માટે પ્રખ્યાત છે. તો આમાં કઈ શહેર આવશે વિદ્યાર્થી મિત્રો? જયપુર શહેર. ભારતનું ગુલાબી શહેર
એટલે તમને ખ્યાલ આવી જ ગયો કે કઈ શહેર આવે? જયપુર. અને જયપુરમાં કિલ્લા એના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. તો આ વાક્ય પણ આપણે યાદ રાખીશું. એમ પૂછાય કે આ શહેર ભારતનું ગુલાબી શહેર તરીકે જાણીતું છે, તો પણ આપણે શું લખીશું? જયપુર. નંબર છ. તો નંબર છ માં આપણે ચિત્ર જોઈએ. તો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો? હા. તો હવે વાક્ય જોઈએ. આ શહેર સતત જાગતા શહેર તરીકે જાણીતું છે, તે ભારતની વેપારની રાજધાની પણ છે. તો આમાં કઈ શહેર આવશે વિદ્યાર્થી મિત્રો? મુંબઈ શહેર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં આપણને જે દેખાય છે એ ગેટ છે. અને કયો ગેટ? તો ગેટવે ઓફ ઇન્ડિયા. તો એ મુંબઈમાં આવેલો છે. તો આપણે આ વાક્ય પણ યાદ રાખીશું. હવે આગળ જોઈએ. નંબર સાત. તો નંબર સાતનું ચિત્ર પણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ ને? હા. તો હવે વાક્ય જોઈએ. આ શહેર ભારતની રાજધાની છે, આ શહેરમાં બધા રાજકીય મુખ્ય કાર્યાલયો આવેલા છે. તો અહીંયા આપણે આ ચિત્ર જોઈએ, આ પણ આપણને એક ગેટ દેખાય છે. દેખાય છે ને? હા. તો આપણે આગળ જોઈએ. છ નંબરમાં એ મુંબઈનો ગેટ હતો. અને એ કયો ગેટ? તો ગેટવે ઓફ ઇન્ડિયા. અને આ કયો ગેટ છે? તો ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે? દિલ્હીમાં. અને અહીંયા આપણે કઈ શહેર લખીશું? નવી દિલ્હી. તો આપણે આ વાક્ય યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એમ પૂછાય કે આ શહેર ભારતની રાજધાની છે, તો આપણે કઈ શહેર લખીશું? નવી દિલ્હી. અને એમ પૂછાય કે આ શહેરમાં બધા રાજકીય મુખ્ય કાર્યાલયો આવેલા છે, તો પણ આપણે કઈ શહેર લખીશું? નવી દિલ્હી. હવે નંબર આઠ. તો આપણે ચિત્ર જોઈએ. જોઈએ ને વિદ્યાર્થી મિત્રો ચિત્ર? હા. તો હવે વાક્ય જોઈએ. આ શહેર રત્નો, રત્નજડિત આભૂષણો માટે જાણીતું છે, રામોજી ફિલ્મ સિટી પણ અહીં આવેલું છે. તો કઈ શહેર આવશે વિદ્યાર્થી મિત્રો? હૈદરાબાદ. તો અહીં શું કીધું છે? આ શહેર રત્નો, રત્નજડિત આભૂષણો માટે જાણીતું છે. આભૂષણો એટલે કે ઘરેણા. તો રત્નો, હીરા મોતીના જે ઘરેણા હોય એ ઘરેણા માટે આ શહેર એટલે કે હૈદરાબાદ શહેર જાણીતું છે. અને હૈદરાબાદ શહેરમાં રામોજી ફિલ્મ સિટી પણ આવેલી છે. તો આ વાક્ય પણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું. રાખીશું ને? હા. તો હવે આગળ નંબર નવ. આ શહેર ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખાય છે, તે તેના બગીચાઓ માટે પ્રખ્યાત છે. અહીંયા ચિત્રમાં આપણે જોઈએ તો આપણને સિલિકોન વેલી જોવા મળે છે. જોયે ને? હા. તો આપણે આ વાક્ય પણ યાદ રાખીશું કે આ શહેર ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. તો આપણે શું લખીશું? બેંગલુરુ. અને એમ પૂછાય કે તે તેના બગીચાઓ માટે પ્રખ્યાત છે, તો પણ આપણે કઈ શહેર લખીશું વિદ્યાર્થી મિત્રો? બેંગલુરુ શહેર. હવે આગળ જોઈએ નંબર દસ. આ શહેર પ્રખ્યાત હવા ખાવાનું સ્થળ છે, તે રજાઓમાં ફરવા માટે પણ પ્રખ્યાત સ્થળ છે. તો કઈ સ્થળ આવશે વિદ્યાર્થી મિત્રો? મનાલી સ્થળ. તો ઉનાળામાં વેકેશન હોય, રજાઓ હોય ત્યારે લોકો આ સ્થળે ફરવા જતા હોય છે સારી હવા લેવા માટે. તો આ વાક્ય પણ આપણે યાદ રાખવાનું છે. એમ પૂછાય કે આ શહેર પ્રખ્યાત હવા ખાવાનું સ્થળ છે, તો આપણે શું લખીશું? મનાલી શહેર. હવે આગળ નંબર અગિયાર. આ શહેર તેની કાળી ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે. અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ ચાનું વાવેતર જોવા મળે છે. તો આપણે એમાં કઈ શહેર લખીશું? દાર્જિલિંગ શહેર. તો આ વાક્ય પણ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું. હવે નંબર બાર. તો આપણે નંબર બારમાં ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. જોયું ને આ ચિત્ર તમે? હા. તો હવે આગળ વાક્ય વાંચીએ. ઉત્તમ શિક્ષણ મેળવવા માટે આ જાણીતું શહેર છે, તે ગણપતિ મંદિર માટે પણ પ્રખ્યાત છે. તો કઈ શહેર આવશે વિદ્યાર્થી મિત્રો? પુણે. તો
આ વાક્ય પણ આપણે યાદ રાખીશું. એમ પૂછાય કે તે ગણપતિ મંદિર માટે પણ પ્રખ્યાત છે, તો કઈ શહેર લખીશું? પુણે. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સ્વાધ્યાય જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય એમાં પ્રશ્ન એક, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. તો અહીંયા બોક્સમાં શહેરના નામ આપેલા છે અને નીચે આપેલું છે કે મને ઓળખી મારું નામ લખો. તો વાક્ય આપેલું છે, તો આપણે આગળ શીખ્યા તો આપણે એ પ્રમાણે શહેરનું નામ લખીશું વાક્ય વાંચીને. તો પહેલું વાક્ય, હું નૃત્યના સ્વરૂપો અને મીઠાઈઓ માટે જાણીતું શહેર છું. તો આપણે આગળ જોઈ શીખી ગયા. કઈ શહેર આવશે વિદ્યાર્થી મિત્રો? કોલકાતા શહેર. નંબર બે, હું મંદિરો, બૌદ્ધ ધર્મ અને યોગ માટે પ્રખ્યાત શહેર છું. તો કઈ શહેર આવશે વિદ્યાર્થી મિત્રો? વારાણસી શહેર. નંબર ત્રણ, હું ભારતનું ગુલાબી શહેર તરીકે જાણીતું શહેર છું. તો કઈ શહેર આવશે? આગળ આપણે શીખી જ ગયા વિદ્યાર્થી મિત્રો, જયપુર શહેર. નંબર ચાર, હું ભારતની વેપારની રાજધાની ગણાતું શહેર છું. તો કઈ શહેર આવશે? મુંબઈ શહેર. નંબર પાંચ, હું ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતું શહેર છું. આગળ આપણે જોઈ જ ગયા, શીખી ગયા. કઈ શહેર આવશે? બેંગલુરુ શહેર. નંબર છ, હું વાહન ઉદ્યોગ માટે પ્રખ્યાત શહેર છું. તો વાહન ઉદ્યોગ માટે કઈ શહેર આવે? ચેન્નઈ. નંબર સાત, હું રત્ન જડિત આભૂષણો માટે જાણીતું શહેર છું. આભૂષણો એટલે કે ઘરેણા. તો આગળ આપણે શીખી ગયા, કઈ શહેર આવે? હૈદરાબાદ શહેર. નંબર આઠ, હું ઉત્તમ શિક્ષણ મેળવવા માટેના શહેર તરીકે જાણીતું છું. તો કઈ શહેર આવે? પુણે. તો આ તો આપણો પ્રશ્ન એક. હવે જોઈએ પ્રશ્ન બે. તો નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો. તો અહીં આપણે વાક્ય આપેલું છે, એમાં બે શબ્દો છે, એમાંથી જે સાચો શબ્દ હોય એ રાખવાનો છે અને ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે. તો જોઈએ પહેલું વાક્ય, ચેન્નઈ જયપુર ભારતનું ડેટ્રોઇટ ગણાય છે. તો આપણે આમાં વાક્ય બનાવવાનું છે સાચું. તો આપણે ખોટા શબ્દ પર છેકો માર્યો, જયપુર એ ખોટો શબ્દ એટલે એના પર છેકો માર્યો, અને સાચું વાક્ય બન્યું, ચેન્નઈ ભારતનું ડેટ્રોઇટ ગણાય છે. નંબર બે, તો અહીંયા આપણે ખોટા શબ્દ પર છેકો માર્યો, ખોટો શબ્દ છે કોલકાતા અને સાચો શબ્દ આગ્રા. તો આગ્રામાં પ્રેમનું પ્રતીક ગણાતો તાજમહલ આવેલો છે. આ આપણું સાચું વાક્ય બન્યું. હવે નંબર ત્રણ, તો અહીંયા મનાલી અને હૈદરાબાદ શબ્દો છે અને લખ્યું છે હવા ખાવાનું સ્થળ છે. તો આપણે ખોટો શબ્દ કયો છે આ વાક્યમાં? હૈદરાબાદ. તો હૈદરાબાદ શબ્દ પર આપણે ચેકો મારીશું અને સાચો શબ્દ મનાલી રાખીશું અને વાક્ય આપણું સાચું બનશે, મનાલી હવા ખાવાનું સ્થળ છે. નંબર ચાર, તો અહીંયા દાર્જિલિંગ, વારાણસી, કાળી ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે. અહીંયા વારાણસી શબ્દ ખોટો છે અને દાર્જિલિંગ સાચું છે. તો સાચું વાક્ય આપણું બનશે, દાર્જિલિંગ કાળી ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે. હવે આગળ નંબર પાંચ, તો અહીંયા પુણે શબ્દ ખોટો હતો એટલે આપણે એના પર છેકો માર્યો અને નવી દિલ્હી શબ્દ સાચો એ રાખીને આપણે સાચું વાક્ય બનાવ્યું, નવી દિલ્હી ભારતની રાજધાની છે. નંબર છ, તો અહીંયા બેંગલુરુ શબ્દ ખોટો હતો એના પર આપણે છેકો માર્યો અને વારાણસી શબ્દ સાચો એ રાખ્યો અને સાચું વાક્ય બનાવ્યું, વારાણસી ગંગા નદીના કિનારે આવેલું છે. નંબર સાત, તો અહીંયા હૈદરાબાદ શબ્દ પર છેકો માર્યો અને મુંબઈ શબ્દથી આપણે સાચું વાક્ય બનાવ્યું, મુંબઈ સતત જાગતા શહેર તરીકે જાણીતું છે. નંબર આઠ, તો અહીંયા બેંગલુરુ સાચો શબ્દ છે અને જયપુર ખોટો, તો એના પર આપણે છેકો માર્યો અને સાચું વાક્ય બનાવ્યું,
બેંગલુરુ બગીચાઓ માટે પ્રખ્યાત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થયું અને આપણો પાઠ પણ પૂરો થયો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં આ સ્વાધ્યાય લખવાનું છે. એમાં પ્રશ્ન એક, પ્રશ્ન બે, આપણે જે શીખ્યા એ લખવાનું છે. તો તમારે આટલું હોમવર્કમાં લખવાનું અને આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.